बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखद महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मंदहासरुचिराद्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। वाला भक्तों गरडा अंत्य प्रकरण नो 34मो वचनामृत चाले छे। भगवान श्री हरि ने शोक मुनि जे प्रश्न पूछ्या त्यार पछीनो जे छेल्लो प्रश्न गई काले पूछ्यो के महाराज क्रोध सामाथी उत्पन्न थाय छे एनो जवाब पण स्वामी पोते ज आपे छे। प्रश्न जवाब आपीने स्वामी कंईक पूछे छे भूमिका बांधीने ए प्रश्नने आपणे सांभळीए अने एनो जवाब पण महाराज जे शरू करवाना छे एने सांभळीए। गईकाले क्रोध विषयक वचनामृत लोयानुं पहेलुं वाँच्युं हतुं। लगभग बधा जेटला भक्तोना मेसेज आवे 8, 10, 15, 20 भक्तो बधाने लगभग मळी गयुं हतुं। केटलाकना 15 मिनिट पछी आव्या पण मळी गयुं हतुं। કેટલાકને નહોતું મળ્યું એને કીધું સાંભળ્યું છે પણ યાદ નથી આવતું એને પછી જણાવી દીધું હતું એ લોયા પ્રકરણનું પહેલું વચનામૃત છે। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। પછી વળી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ જે ક્રોધ છે તે સામાથી ઉત્પન્ન થાય છે તો પોતાને જે પદાર્થની કામના હોય તથા જેમાં પોતે મમત્વ બાંધ્યો હોય અને તેનો ભંગ કોઈ કરે ત્યારે તેમાંથી ક્રોધ ઉપજે છે અને કામના જે ઈચ્છા તેનો ભંગ થયો ત્યારે તે કામ હતો તે ક્રોધ રૂપે પરિણામને પામે છે માટે એનો તો એવો જ સ્વભાવ થયો છે એમાં ક્રોધ ઉપજે અને એમ થાય તો પણ ક્રોધ ન ઉપજે એમ છે કે નહીં આ પ્રશ્ન છે। મમત્વ બાંધ્યો હોય ઈચ્છા હોય એનો ભંગ થાય તોય પણ ક્રોધ ના થાય એવો કંઈક ઉપાય ખરો? કારણ કે રોજબરોજના વ્યવહાર છે આપણા આ લોકમાં છીએ એટલે દરેકની કોઈ ને કોઈ પોતાની એક ઈચ્છા હોય છે પોતાની એક માન્યતા હોય છે અને જ્યારે જીવની માન્યતા ઉપર ને ઈચ્છા ઉપર પ્રહાર થાય ને ત્યારે જીવનું સાચું સ્વરૂપ ખબર પડે। ત્યાં સુધી તો બહુ ડાયો દેખાય પણ એની જે ઈચ્છા છે અને એની જે માન્યતા છે એની ઉપર પ્રહાર કરવામાં આવે જોરદાર અને ત્યારે જે ખમી શકે ત્યારે ખબર પડે આમાં ક્રોધ નથી। પણ સ્વામી કહે છે કે મહારાજ એનો કોઈ ઉપાય ખરો? ત્યારે શ્રીજી મહારાજ આવે છે જવાબ આપે છે સાંભળો। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે મોટા સાધુ છે તેમને ભગવાનની આજ્ઞાએ કરીને અથવા શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને મહાત્મ્ય જાણીને પોતાની ઈચ્છાએ કરીને અનેક જીવોને ધર્મ મર્યાદામાં રખાવવા અને ભગવાનને માર્ગે ચડાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈચ્છ્યો હોય અને તેમાં પ્રવર્ત્યા હોય અને કોઈક જીવ ધર્મ મર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઉપજી આવે કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેને ભંગ કર્યો
માટે ધર્મ મર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે તો મર્યાદાનો ભંગ થતો જાય અને તે જીવનું સારું ન થાય. માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક, એમાં કાંઈ બાદ નહીં. શ્રીજી મહારાજે શુકમુનિ જેવા મોટા પુરુષ છે, મોટા પુરુષો અંતરદૃષ્ટિએ કરીને મુમુક્ષુ માટે પ્રશ્ન પૂછે છે. આવા મોટા પુરુષો હોય એની પાસે હજારો મુમુક્ષુ ભગવાન ભજતા હોય એનો આશરો કરીને. હવે એવા મોટા પુરુષોને ઓલો જીવ ક્યારેક અવળો ચાલે તો એને વઢવું પડે. મહારાજે શું કીધું કે મોટા પુરુષોએ ભગવાનની ઈચ્છાએ કરીને, ભગવાનની ઈચ્છાએ કરીને અને શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને, ભગવાનની આજ્ઞાએ કરીને અને શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને. શાસ્ત્ર દ્રષ્ટિ શું છે? તો એક જીવને ભગવાનમાં જોડવો એટલે એક બ્રહ્માંડ તાર્યાનું પુણ્ય થાય, ભગવાન બહુ રાજી થાય. કહેતા એક જીવને ભગવાનમાં જોડો તો ભગવાન બહુ રાજી થાય. આ શાસ્ત્ર દ્રષ્ટિએ એને ફળ વિચાર્યું હોય. બીજું, ભગવાનની આજ્ઞા છે કે ભગવાનના સાધુને બીજા જીવોને ચોખ્ખા કરીને ભગવાનમાં જોડવા, આવી એક ભગવાનની આજ્ઞા છે. શ્રીજી મહારાજે સાધુને આજ્ઞા કરી, ગૃહસ્થ તમારી અન્ન વસ્ત્ર કરીને સેવા કરે છે એમ તમારે એની વાતે કરીને સેવા કરવી. અને ભગવાનના મહાપુરુષોને શ્રીજી મહારાજની આજ્ઞા છે કે તમારે તમારા જેવા, તમે જેવા છો એવા તમારે તમારા જેવા સુખિયા બીજા આત્માઓને કરવા, આવી આજ્ઞા છે મહાપુરુષોને. હવે એવી આજ્ઞા છે એટલે મોટા પુરુષો એવું ફળ વિચારીને જીવોને ધર્મ મર્યાદામાં રખાવવા માટે અને ભગવાનના માર્ગે ચડાવવા માટે શુભ સંકલ્પ મનમાં ઈચ્છા કરે કે મારે અનંત જીવોને ભગવાનમાં જોડવા છે. ગુરુજીએ સંકલ્પ કર્યો છે ને, મને મળ્યા જે મહારાજ એ મારે સામા જીવને આપવા છે, એ જ મારું મિશન છે. આ બધી મહાપુરુષોની બાહ્ય દ્રષ્ટિએ વર્તવાની રીતિ છે. મહાપુરુષો બાહ્ય દ્રષ્ટિએ વર્તે છે, જીવ ઉપર કૃપા કરીને વર્તે છે. જે ભગવાનના સત્પુરુષો છે એમાં નથી કામ, એમાં નથી ક્રોધ, એમાં નથી લોભ, એમાં નથી મોહ, એમાં નથી સ્વાદ, એમાં નથી મત્સર, એમાં નથી માન, એમાં નથી ઈર્ષા. કોઈ પ્રકારના દોષો એ મહાપુરુષોમાં નથી. કારણ શું? તો મહારાજે મધ્યના 13મા વચનામાં કીધું કે જેવું અમારે વર્તે છે એમ જેને અમારા સ્વરૂપનો નિશ્ચય હોય એ પણ અમારા જેવો જ થાય. તો મહાપુરુષોને તો નિર્વિકલ્પ નિશ્ચય મહારાજનો સહજ હોય છે અને એનું તો નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ જાણવું એમ શ્રીજી મહારાજ મધ્યના 14મા વચનામાં કહે છે. એટલે એમાં ક્રોધ હોય જ નહીં. પણ મહાપુરુષોને ક્રોધ બીજા જીવોને ધર્મ મર્યાદામાં વર્તાવવા માટે કરવો પડે. તો તમે કહેશો કે ક્રોધ કર્યા વિના ના ચાલે? તો એ ક્રોધને ગ્રહણ કરે છે, કરતા નથી. કરવું શબ્દ એ મોટા પુરુષો માટે લાગતો નથી. ક્રોધને ગ્રહણ કર્યો, સ્વાદને ગ્રહણ કર્યો, માનને ગ્રહણ કરે છે કોઈ જીવના કલ્યાણને અર્થે. આજે મોટા પુરુષો હોય એ કોઈ જીવ હોય એની સાથે આમ હાવ હાવા ગરીબડા થઈને રહેવા લાગે તો ઓલાને મહિમા જ ના રહે. એટલે થોડું એને કદાચ ક્યાંક માન પણ ગ્રહણ કરવું પડે, ક્યાંક મર્યાદાઓની બોર્ડરો પણ બાંધીને ગ્રહણ કરવી પડે. પણ એના જીવમાં એવું કંઈ ના હોય. એ ક્રોધ બતાવે, ક્રોધ એમાં હોય નહીં. એટલે શુકમુનિના પ્રશ્ન તો ખરેખર સ્વામીએ મુમુક્ષુ માટે પૂછ્યો છે. મહારાજ મુમુક્ષુ માટે જવાબ પછી આપશે, પણ ક્રોધની વાત નીકળી એટલે મહારાજે સૌથી પહેલાં લાલ બત્તી બતાવી કે જે ક્રોધનું મેં ખંડન કર્યું છે લોયાના પહેલા વચનામાં, કસાઈ જેવાન, ભાવર જેવાન, સર્પ જેવાન, દીપડા જેવાન, હડકાયા કૂતરા જેવાન, ક્રોધી માણસને આવો કીધો. દાદા તમને ક્રોધ આવે ના આવે? બહુ સારું કહેવાય, લો તમારું ટ્રાન્સફર કરવા જેવું છે ઓલા ભગતમાં. લો ક્રોધ જ ના આવે દાદાને, તો તમારે ગુણ લેવો જોઈએ રોજ ભેગા રહીને કે દાદાને ક્રોધ નથી આવતો. એ મહારાજ મારા સ્વભાવ આવા કરી દેજો. ગઈકાલે ક્રોધ ઉપર ચાલ્યું ને, ઘણા બધા ભક્તોને અંતરદર્શી ફોન આવે મને કે સ્વામી ક્રોધ આવે ટાળવો જ છે.
એટલે મેં કીધું આ તો એટલે મોન્ટુ બધ નહોતા કહેતા કે સ્વામી અઠવાડિયું દહદી પાછો પાવર રહે, પાછું એ ટાળવાનું ભૂલી જવાય. પણ એટલે જ કથા છે, કથામાં કંઈ ક્રોધ મહારાજે લોયાના પહેલાં કીધો પછી તો કેટલી બધી જગ્યાએ કીધો, કેમ કીધો? કારણ કે મહારાજને ખબર છે કે એક વાતે કરીને કોઈ દી ચોખ્ખા ના થવાય, હજારો વખત પાસ પડે ને ત્યારે પછી ઘા પડે હરખો. એટલે મહારાજ વારે વારે વાતો કરે. ક્રોધ છે એ મુમુક્ષુને નુકસાનકારક છે, પણ મોટા પુરુષો ક્રોધને ગ્રહણ કરે એ મુમુક્ષુ માટે હિતકારક છે. કારણ કે જો મોટા પુરુષો ક્રોધને ગ્રહણ ના કરે અને કડક શબ્દોમાં મુમુક્ષુને ના કહે તો એ મુમુક્ષુ ધર્મ મર્યાદાનો વધારે ભંગ કરતો જાય. મુક્તાનંદ સ્વામી એને આ સત્સંગમાં શાની ઉપમા આપવામાં આવી છે? મુક્તાનંદ સ્વામીને સત્સંગમાં શાની ઉપમા આપવામાં આવી છે? સત્સંગની માં, બરાબર ને? અને મુક્તાનંદ સ્વામી કેવા? તો કે સ્વામી પાસે કોઈ મારો કાપો કરતો આવતો હોય તો એ સ્વામી એને શાંત કરી દે, આટલા શાંત સ્વભાવના. સ્વામી ક્યારે ઉગ્ર થાય જ નહીં, શાસ્ત્રોમાં આવા વચનો લખ્યા છે. પણ સાંભળો, ગરડા મધ્યનું 27મું વચનામૃત. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, તમારે ક્રોધ થાય છે ત્યારે સે નિમિત્તે થાય છે? સ્વામીને પ્રશ્ન પૂછ્યો, તમારે ક્રોધ, મહાપુરુષ છે ને એટલે આપણે આ એટલા માટે જાણવાનું છે કે મહાપુરુષોનો ક્રોધ અને આપણા ક્રોધ વચ્ચે આસમાન જમીનનો ફેર છે. કારણ કે જો આપણે મહાપુરુષોના ક્રોધને નહીં સમજી શકીએ, મહાપુરુષોનો ક્રોધ એ નિર્ગુણ છે, સગુણ નથી. મહાપુરુષોનો ક્રોધ એ બીજાને બંધનમાંથી તોડવાવાળો છે, આપણો ક્રોધ આપણને અને બીજાને બેયને બંધનમાં નાખવાવાળો છે. આપણો ક્રોધ અનેકના હૃદયને ઉત્પાત કરીને, અનેકના હૃદયને છિન્નભિન્ન કરી નાખે એવો છે. મહાપુરુષોનો ક્રોધ એ બીજાના જીવને પુરુષોત્તમમાં જોડવા માટેનો હોય છે. એ ક્રોધને ગ્રહણ કરે છે, સ્વતંત્ર તકા છોડી દે. તમે ખબર છે જે ક્રોધી હોય કે તમે પોતે ક્રોધી હો તો તમને ખબર હોય કે તમારું જે વાતાવરણ અપસેટ થયું હોય માઇન્ડનું, એને સેટઅપ થતાં કોઈને 30 મિનિટ, કોઈને 50 મિનિટ, કોઈને 1 કલાક, 2 કલાક, 3 કલાક, કોઈને 1 દિવસ પણ જતો રહે આખો, કોઈને 2 દી પણ જતા રહે, 3 દી એ મગજ ઠેકાને આવી રહે એવાય હોય. પણ જેને ગ્રહણ કરેલું હોય ને એમાં બહુ મોટો એક પોઈન્ટ હોય છે. ગ્રહણ કરેલું હોય ને એ તમે 1 મિનિટ પહેલાં જે જોવો ને 1 મિનિટ પછી કાંઈ ના હોય, જેને હતું જ નહીં એના ઉપરથી ખબર પડે કે આને ગ્રહણ કરેલું છે. કારણ કે એ બનાવટી થઈ શકે એવું નથી. એ ગ્રહણ કરેલું એના ઉપરથી ખબર પડે કે આને ગ્રહણ કર્યું છે, આની અંદર છે નહીં પણ આને બતાવ્યું છે. મોટા પુરુષો એવા હોય. મુક્તાનંદ સ્વામીને મહારાજ કે તમારે ક્રોધ કેટલું નિમિત્ત હોય ત્યાર થાય અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે? અમારે તો, શ્રીજી મહારાજ પોતાની વાત કરે છે, અમારે તો 1 થી 1 લાખ રૂપિયા સુધીનો બગાડ કરે પણ પોતા સારું તો ક્રોધ આવે જ નહીં. એટલે મહારાજ કે હું ક્રોધ તો કરું છું પણ કોઈ 1 થી 1 લાખ રૂપિયાનો બગાડ કરે તો મારા માટે મને પોતાને ક્રોધ આવે નહીં. જ્યારે ધર્મલોપ કરે, કોઈ ધર્મનો લોપ કરે અથવા બળિયો હોય, ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે, ત્યારે તેની ઉપર અમારે કોઈકને અર્થે લગારે ક્રોધની ચટકી આવે છે પણ પોતા સારું તો લેશ માત્ર ક્રોધ આવતો નથી. મહારાજે આ પોતાનો સ્વભાવ કીધો. બીજાને અર્થે આવે, કોઈ ગરીબ હોય અને કોઈ બળિયો હોય એનાથી એને પીડતો હોય તો મહારાજ કે અમારથી ના ખમાય, તો પછી અમારે એને કહેવું પડે સીધો રહે એમ કહેવું પડે. પણ મહારાજ કે અમારા માટે અમને ક્રોધ ના આવે. કોઈક સારું આવે છે તે પણ ક્ષણ માત્ર નથી રહેતો, આંટી પણ બંધાતી નથી, તેમ તમારે કેવી રીતે આવે છે અને કેવી રીતે ટળે છે? મુક્તાનંદ સ્વામી મહારાજે પૂછ્યું, તમને ક્રોધ આવે છે, કેવી રીતે ટળે છે અને કેવી રીતે આવે છે? સ્વામી કે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, કોઈક પદાર્થને યોગે તથા કોઈકની અવળાઈ દેખાય. જોયું મહાપુરુષોને ક્રોધ ક્યારે આવે છે? કોઈકની અવળાઈ દેખાય, કોઈકની અવળાઈ દેખાય તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ સમી જાય. મેં કીધું ને, જેને ગ્રહણ કરેલું હોય એને તત્કાળ સમી જાય. મુક્તાનંદ સ્વામી કે મહારાજ મને ક્રોધ આવે ખરો પણ ક્યારે આવે? કે કોઈકની અવળાઈ જો એમ થાય કે આને થોડા કાળ જીવવું ને આ શા માટે આવું ધર્મ નહીં પાડતો હોય, અને એ પણ પાછો ક્રોધ આવે પર જેની ઉપર હેત હોય.
એવા મહાપુરુષો કંઈ આખા જગત પર ક્રોધ કરવા નથી જતા. એના ક્રોધ, એ ક્રોધ ખરેખર ક્રોધમાં શું હોય, હંમેશા પોતાની ઈચ્છા પ્રધાન હોય. ક્રોધમાં શું હોય, પોતાનો સ્વાર્થ પ્રધાન હોય. ક્રોધમાં શું હોય કે પોતાને કંઈક મેળવવાની ઈચ્છા હોય. જ્યારે મહાપુરુષોના ક્રોધમાં પારકાને આપવાની ઈચ્છા છે, પોતાને કંઈ મેળવવાની ઈચ્છા નથી, પારકાને આપવાની ઈચ્છા છે, પારકાને સારો બનાવવાની ઈચ્છા છે, પોતા માટે કાંઈ નથી. એનો ક્રોધ પણ એને ખબર છે કે હું આ સાધુથી વિરુદ્ધ ધર્મનું કામ કરું છું. સાધુ હંમેશા શાંત જ હોય. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણનું 59મું વચન મહારાજ કે ભીમસેન જેવા દારા દેનારા તો ઘણાય હોય, તીખા સ્વભાવવાળાની કાંઈ ખોટ નથી, યુધિષ્ઠિર જેવી સાધુતા દુર્લભ છે. છતાંય પણ શ્રીજી મહારાજે અહીં મોટા પુરુષોને ક્રોધ કરવાની છૂટ આપી છે, કારણ કે ક્રોધ ના કરે ને તો કેટલાય જીવોના કલ્યાણ બગડી જાય. મહાપુરુષો કેમ ક્રોધ કરતા હોય, જો વડોદરાની અંદર દૂધપાકની રસોઈઓ બહુ આવે, શહેર એટલે દૂધની તો રેલમ છેલ હોય, દૂધપાકની રસોઈ બહુ આવે. ગોપાળન સ્વામી 50 સાધુના મંડળને લઈને ગયેલા. સ્વામી રોજ જોવે ખરો, રોજ દૂધપાક, રોજ દૂધપાક, રોજ દૂધપાક, રોજ દૂધપાક. સ્વામી કે હરિભક્તોનો તો જબરો ભાવ છે, પણ આ જુવાન સાધુઓ રોજ દૂધપાકની રસોઈ જમે, ઇન્દ્રિયો અને અંતઃકરણ પછી હાથમાં કેમ રહે? જેને ચાર દિવાલની વચ્ચે પોતાનું જીવન વિતાવવાનું છે, જેને અનંતના કલ્યાણ કરવા માટે ભેખ લીધેલા છે, એવા ત્યાગીનું જીવન તપ અને સંયમે યુક્ત જોઈએ, વિચારે યુક્ત જોઈએ, સમન અને દમન બેયને ભેગા જોઈએ. આ તો રોજ દૂધપાકની રસોઈ અને પાછા પ્રેમી ભક્તો, સ્વામી જમોન જમો, જમોન જમો, પત્તર ભરીને જમો, બે વાર લો, ત્રણ વાર લો, અમારો ભાવ છે. પણ તમારો ભાવ પણ અમને મારી નાખે. તમારો ભાવ હોય, આજ અમારે તો આ રોજ અમે જ્યારે વિચરણ ફરતા હોઈએ તો જે હરિભગતને જે બધા ભાવ ભાવુક જ હોય. હવે બધાને ઘેર અમારે તો શિરોને ભજીયા કરવાના જ હોય રોજ ઠાકોરજીની થાળ. હવે રોજ કે સ્વામી મારો ભાવ, મારો ભાવ, જમોન જમોન ના જમાય, રોજ રોજ ના જમાય તો ક્યારેક ઠીક છે કે એનો એનો ભાવ ઓહો રાજી થાય, ગુરુજી જેવા મોટા પુરુષ કંઈ પીરસી દે ને જમાડી દે, બરાબર છે. પણ રોજ આગ્રહપૂર્વક ના જમાય. ગોપાળન સ્વામીને થયું કે આમાં તો સાધુ બગડશે, એટલે સ્વામીએ કીધું હરિભક્તોને તમે દૂધ લાવવાનું બંધ કરી દો, કારણ કે દૂધ દુકાનનું હોય એ આમે ચોખ્ખું હોય નહીં, બધું ભેળસેળવાળું હોય, જ્યાં ત્યાં અડેલું હોય, એટલે દૂધ લાવવાનું બંધ કરો. તો એ હરિભગત અરગ ગયેલો હવારની અંદર દૂધના ઘડા ભરીને લઈ આવ્યો અને સ્વામી ખીજાયા. સ્વામી કે મૂર્ખા, કેમ આટલું બધું દૂધ લાવ્યો તું, કોણે તને કીધું દૂધ લાવવા? અને સ્વામીએ એ જે પેલા સાધુઓ હતા ને, સ્વામી ભેગા 50 હતા, હવે 50 કાંઈ થોડા સ્વામીની બરાબર મરજીમાં રહે એવા જ હોય. તમારે જેમ છોકરા હોય એમ મોટા પુરુષોની એમ જ હોય કે બધા 50 હોન 200 હોય એ બધાય કંઈ એક હરખા. ગોપાળન સ્વામીભાઈ બધા હરખા હતા, ગુનાદેન સ્વામીભાઈ બધાય હરખા હતા, 400 હતા ના હોય એ શક્ય જ નથી. દુનિયાના કોઈ છેડે શક્ય નથી, પૃથ્વીલોક છે. હવે 2-5 એવા તે હરિભક્તોને છે ને બાજુ પર લઈ જઈને, સ્વામી તો ના પાડે, તમારે લઈ આવવાનું દૂધ, તમે જો નહીં લાવો ને તો અમારે રસોઈ નહીં થાય, પણ તમે લાવશો ને તો પછી સ્વામી બીજું કાંઈ નહીં બોલીએ કે પછી અમે રસોઈ કરી દેશું. સ્વામી તો બધું જાણે. સ્વામી ઓલા ભગત પર ખીજાય, તું દૂધ લાવ્યો છે કેમ કે? અરે સ્વામી આવા સાધુઓ જમે. સ્વામી કે મારે દૂધ જોતું જ નથી, તારે દૂધ લાવવાનું જ નહીં, શા માટે લાવ્યો તું, તને રોજ ના પાડું છું. ઓલા સાધુ પાછળ બેઠા બેઠા હૃદયમાં એને સંતાપ થાય કે સ્વામી શું કરશે હવે, આજે તો ખીજાયા છે. સ્વામી સ્વામીએ દૂધના ગળા લીધા અને જ્યાં સાધુની લઘુ શંકા કરવાના ખાડા હતા ને, પેશાબ કરવાના, એ ખાડામાં દૂધ ઢોળી દીધું. સ્વામી કે લે તારો દૂધપાક થઈ ગયો, લઈ જા કે ગળો તારો, જા. આમ કરીને સ્વામીએ જે ઘા કર્યો ને ક્રોધ બતાવીને, ઓલો દૂધ લાવવાનું જ ભૂલી ગયો, એ દૂધ લાવવાનું ભૂલી ગયો. બીજે દી હવાર ઠાકોરજી માટે વાડકી દૂધ ના આવ્યું. આખી સભામાં હરિભક્તો બેઠા હતા, બધાએ જોઈ લીધું કે સ્વામીએ દૂધના ગળાનો ઘા કર્યો છે, દૂધ લઈ ગયા તો મરી ગયા કે હવે બીજેથી દૂધ જ ના આવ્યું. હવે સ્વામી ઠાકોરજી માટે દૂધ ગોતે ને. સ્વામી કે પુરુષાનંદ કોઈ દૂધ લાવતું નથી કે શું થયું? સ્વામી ગઈકાલ તમે બધું દૂધ લઈને કે લઘુ શંકાના ખાડીએ ઢોળી આવ્યા,
આ કંઈ હરિભક્તો કંઈ દૂધ લાવીને ત્યાં ઢોળવા લાવે કે સ્વામી આવે? કોઈ લાવે નહીં. સ્વામી કે બહુ સારું થયું, લે ઠાકોરજીને ફ્રૂટ ધરાવી દેજો. કે જોયું, ક્રોધ જેવું બતાવ્યું મોટા પુરુષે, પણ એમાં ખરેખર ક્રોધ બીજાના હિત માટે હોય, બીજાનું સારું થાય એના માટે હોય, પોતાનો કોઈ સ્વાર્થ નહોતો, પોતાને એમાંથી કાંઈ જોઈતું નહોતું, પોતાને કાંઈ લેવાનું નહોતું, પણ એક મમત્વ બાંધેલો. ત્યાગીના ધર્મમાં ત્યાગી રહેવા જોઈએ, અને આ ગ્રહસ્થ પણ રોજ આવી ટેવ પાડે તો ત્યાગીમાં બગાડ આવે. એટલે સ્વામીએ ત્યાં આગળ જીવના હિતને અર્થે ક્રોધ કર્યો. મહારાજ અહીં એવું કહેવા માગે છે કે મોટા પુરુષો બીજાના હિતને અર્થે ક્રોધ કરે, એ ક્રોધ, એને ક્રોધ ક્યારેય ગણવો નહીં, નહીં તો આ જીવ એવો ડાપણવાળો છે એવું સમજે કે મનેય ક્રોધ છે ને, લો આમ નહીં છે, પણ એ તારા હિતને અર્થે ક્રોધને ગ્રહણ કરે છે, એને ક્રોધને લાખો ગાવનું છેટું છે. ગુરુજીનો સ્વભાવ કેવો? ગુરુજી વઢે ને, હવે આ યુગ પ્રમાણે ઘણું ઓછું, પણ જે સમયે વઢતા, આજે પણ ક્યારેક વઢી નાખે, કોઈક વાર કોઈ ખાલી કશું જ ના હોય, કોઠારમાં એક લોટનો ઢગલો જ પડ્યો હોય, કશું હોય નહીં. કોઠાર એટલે જ્યાં સંતોને કેવું હોય કે એક કોઠાર આખો ચોખ્ખો હોય, એના પાણીને ટીપું જાય જ નહીં, દાળ ચોખા લોટ એ બધું અલગ હોય એ રૂમ, એને કોઠાર કહેવાય. ને આ મિષ્ટાનને બધું ત્યાં પડ્યું હોય, મમરા છે પૌવા છે, એને પાણી અડે જ નહીં, એને કોઠાર કહીએ, ચોખ્ખો કોઠાર, ને આ બધું પડ્યું હોય, એમાં એક ખાલી લોટ ક્યાંક બહાર વેરાયેલો પડ્યો હોય, આટલું જ જોયું હોય, એટલું જ જોયું હોય, ને એમાંથી કોઈક સંત ઉપર જે ખીજાયા હોય, તમારામાંથી કોઈ હોય તો તમે એવું જ કહો કે આવું કંઈ હોય, એક આટલો લોટ આટલો મુઠ્ઠી વેરાયો એની અંદર આટલું બધું હોય, તમને એવું લાગે, કારણ કે તમે બુદ્ધિવાળા વિચારશીલ વિવેકશીલ એટલે તમને એવું લાગે કે આવું હોય. મારે છે ને બહુ પહેલાં, હમણાં ઘણા વર્ષ એટલે 10 વર્ષ થઈ ગયા હશે, ગુરુજીને કલાલી પારાયણ એટલે પારાયણમાં જવાનું, ગુરુજીએ કીધું કે જવાનું છે, કોઈ સંતો છે જોડમાં, તમે આવશો? મેં કીધું મારે અંગ્રેજીનો પાઠ છે ગુરુજી. તો કે સારું. ગુરુજીનો પહેલેથી સ્વભાવ, કોઈ સાધુનો અભ્યાસ બગાડીને ગુરુજીએ ક્યારેય પણ કોઈ સાધુને ક્યાંય રખડાવ્યા નથી. આજે ગુરુજી એક કે બે સંતને લઈને જોડમાં ફરતા હશે, 50 સાધુ હોવા છતાંય કાશીની અંદર સંતોને ભણાવે છે, અભ્યાસ કરાવે છે. એમ નહીં કે મારી સેવામાં જાજા જોઈએ. અત્યારે જાજા સંતો ઉપર, એક સંત ઉપર 10 જવાબદારી હોય, કારણ કે સંતો જાજા અભ્યાસમાં હોય, પણ ગુરુજીને કોઈ સાધુ એવું કે મારે અભ્યાસ કરવો છે તો ગુરુજી એને 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ સુધી અભ્યાસ કરે ને તો ગુરુજી એને એવું ના કે તું આમ આ બાજુ સેવામાં લાગી જા, જેટલો અભ્યાસ કરવો એટલો કરો, શાસ્ત્રનો અભ્યાસ કરો અને એના દ્વારા સત્સંગની સેવા કરો, પહેલેથી ટેવ એવી. કોઈનું ભણવાનું બગાડીને પોતાનો સ્વાર્થ ના સાધે. તો મેં કીધું કે આવું છે, અને પછી મને થયું ગુરુજી કોઈ જવાવાળું નથી, લાવો આપણે જ જઈએ. હું તૈયાર થઈ ગયો. ઇંગ્લિશવાળા સાહેબ આવ્યા, ગોયલ સાહેબ કંડારી ગામના. મેં કીધું સાહેબ આજ રજા, અમારે સાધુ હું, અમારે તો સાહેબને કહીએ રજા તો સાહેબ રજા પાડી દે, અમારે કંઈ એવું હોય નહીં કે પીરિયડ આમ ભરવાના જ. એ જતા હતા, ગુરુજી બેઠા હતા ઓફિસ પાસે, કેમ સાહેબ તમારે આજે? તો કે નિષ્કામ સમય ના પાડી પાઠ કરવાની, આજે કંઈક બહાર જવાનું છે ને તમારા રે. હવે એ તો જતા રહ્યા, પછી ગાડીમાં બેઠા દિવ્યસ્વામી, એમાં દિવ્યસ્વામીને સંગીતનો પાઠ હતો. મેં દિવ્યસ્વામીને કીધું આવું છે, ગુરુજી જો કોઈ જવાવાળું નથી, બહુ નાના સંતો છે, આપણે જઈએ, બીજું કોઈ મોટી સભા હોય કેવું દેખાય. દિવ્યસ્વામી તૈયાર થયા, એને સંગીતવાળા શિક્ષકને મોકલી દીધો, અને બે ગાડીમાં બેઠા અમે. માનકીએ ચડ્યારે પદ હાઈવે ઉપર પૂરું થયું, અને ત્યાંથી ગુરુજીની કથા શરૂ થઈ. એ જે કથા શરૂ થઈ, અમારી છેલ્લી સીટ પર બેઠેલા કંડારી ગામના બે મોભીદાર માણસો, પરસેવો વળી ગયો બેને, ઠેક કલાલી ગામ સુધી હાલ્યું, કલાલી ગામ સુધી ચાલ્યું. દિવ્યસ્વામીને જાજુ કહેતા હતા, હું તો આમ પાછળ બેઠો હતો સીટ ઉપર, પણ એ ચાલ્યું. ઓલા કંડારી ગામના જે બે આવ્યા હતા ને, એ ગાડીમાંથી ઉતરીને કે ઓ મરી ગયા, કે આટલી વાતમાં આટલું બધું, પણ એને એની ખબર ના પડે. મોટા સાધુની દ્રષ્ટિમાં કંઈક જુદું હોય અને જીવની દ્રષ્ટિમાં કંઈક જુદું હોય, લાગે એવું આટલું, પણ એની પાછળ એના 10 કારણો હોય, 10 કારણો હોય. એનું ઘડતર, મોટાનું જે ઘડતર છે ને, એ મોટા જેવી દ્રષ્ટિ થાય ને ત્યારે જ ખબર પડે, એમને એમ ના ખબર પડે.
અહીંયા ગરીબ જ છે અમેરિકામાં. મને કે ગુરુજીને ફોન કરતાં મને બીક લાગે. મેં કીધું કેમ? ફોન કરું ને કે મને સીધો ખખડાવે. આ નથી ને આ નથી ને તને અક્કલ, આ નથી ને ઓલું કેટલું કે. એટલે મને તો એ કે વચ્ચે જ મને ફોન કરતાં જ બીક લાગે. હું ફોન કરું જ નહીં કે મારો પ્રશ્ન તમે પૂછી લો. કહો એને એવો ભય લાગે, પણ એનો ભય લાગે એટલે એના ભયમાં એકદમ હરખો રહે, ટાઈટ રહે, બિલકુલ આગો પાછો ના થાય. મોટા પુરુષોનો ક્રોધ છે ને એનો ગ્રહણ કરેલો હોય છે. એનો ક્રોધનો પ્રસાદ મળવો ને એ બહુ મોટા ભાગ હોય એને મળે, બધાને ના મળે. બહુ મોટા ભાગ્ય હોય ત્યાં આગળ હમજનોના બધાય, આપણા હમજનો ને આપણી બધી પ્રકારની મોટાઈને આપણી બધી પ્રકારનું સત્વ ગુણાત્મક બધા સદગુણોનો બધો ભાવ મૂકી દઈએ ને, વજન બધું મૂકી દઈએ ને, ત્યારે ક્યારેક એવો પ્રસાદ મળે, નહીં તો ના મળે. બહુ હારો થઈને વર્ત્યા જ કરે વર્ત્યા જ કરે તો ક્યારે મળે? એવું નથી કે બધાને એવું જરૂરી જ છે. કોઈ ભગવાનનો ભક્ત એવો હોય, કોઈ ભગવાનના સંત એવા હોય કે જેને કોઈ દિવસ એ બાબતે ક્રોધ કરવો જ ના પડે, એની ઉપર એને ક્રોધ બતાવવો જ ના પડે, એનું જીવન જ એવું હોય, એનું વર્તન જ એવું હોય તો કંઈ વાંધો નથી. પણ મોટા પુરુષો જે કરતા હોય છે એમાં જીવનું પરમહિત હોય છે, પરમહિત હોય છે. એટલે એના ક્રોધને ક્યારેય આપણા જેવો જોવો નહીં, એના ક્રોધને નિર્ગુણ જાણવો, એના ક્રોધને મુક્તપણાને પમાડવાવાળો જાણવો. શિવલાલ શેઠ ગુણાદિતાનંદ સ્વામીની સભામાં કથા વાર્તા સાંભળવા જૂનાગઢ ગયા અને સ્વામીને છોડીને એક દિવસ બજારમાં ફરવા નીકળ્યા. હવે મૂળ તો શેઠને, મૂળ તો વેપારીને, એટલે સોનાની દુકાન જોઈ, સોનું જોયું, શું ભાવ? આટલા રૂપિયા, 150 રૂપિયાનું સોનું લીધું, 150 રૂપિયાનું સોનું લીધું. અને એ સોનું લઈ અને નીકળતા હતા ત્યાં પાછો ક્યાંક જોયો કે અહીં ભાવ વધી ગયો છે, આપી દો. ત્યાં સોનું વેચ્યું, અંદરથી કમાણી કરી 100 રૂપિયાની. પચાર સ્વામી પાસે આવ્યા, સભા પતી ગઈ હતી. સ્વામી પાસે આવીને કે સ્વામી કે કેમ શિવલાલ મોડા આવ્યા? સ્વામી આજે તો રાધારમણ દેવ માટે ને સંતો માટે રસોઈ લઈને આવ્યો છું, કે એને માટે 50-100 રૂપિયાની કોઈ કિંમત નહોતી. એને ત્યાં તો ધનના ઢગલાઓ હતા, એને કંઈ આવું સોનું લઈને વેચવાની જરૂર નહોતી. પણ આ તો નવરો પડ્યો અને મેન વૃત્તિ પેલી શેઠની, કંઈક જોયું લીધું ને વેચ્યું. કારણ કે આવું જ થાય, અમારી ભેગા ગાડીમાં આવ્યા હોય ને તો જમીનના વેપારીઓ હોય ને એ ગાડીમાં બેઠા હોય ને અમારી અહીં ચેષ્ટા હાલતી હોય, વચનામૃત હાલતું હોય, પણ એ બેને પાછળ બેડ્યા હોય ને એટલે જમીનો જોઈ, ઓલી જમીન લખ્યું હતું બોર્ડ વાંચ્યું કેટલાની, જોયું કેટલાનું, નંબર જોયો નહીં તમે, નંબર લખી લેવો હતો ને. અહીં વચનામૃતની વાત હાલતી હોય અને એ બે જમીનની વાત કરતા હોય, કારણ શું? કારણ એ કે એના જીવમાં એ પડ્યું હોય એટલે. એને મુમુક્ષુતા પણ હોય પછી એને કહેવું પડે કે ભાઈ આટલું મૂકીને આવ્યા છો તો હવે થોડા દી તો રહો એના વિના, ત્યાં બેઠાય બધું ગોતે. એમ શિવલાલ શેઠને સ્વામીએ કીધું કે શિવલાલ, તને કોઈ દિવસ એવો સંકલ્પ થયો કે 100 કરોડમાં ઢૂંસા લઈને ક્યાંય વેચું કે એને ભરી રાખું ઘરમાં, આવો સંકલ્પ થયો? વઢ્યા સ્વામી ખીજાયા. શિવલાલ કે ના સ્વામી, તો તું આ 100-150 રૂપિયાની રસોઈ લઈને આવ્યો છો ને એ મારી નજરમાં તો પ્રકૃતિ પુરુષ સુધી ઢૂંસા જ છે, આ તારી રસોઈ હું મારી નજરમાં આવવાની? આટલો ટાઈમ બગાડીને તું અહીં રખડવા ગયો, તારા જીવનું તે શું સારું કર્યું? ક્રોધ કર્યો સ્વામીએ, પણ કેવળ એના જીવનું હિત કરવા માટે, જીવને ધર્મ મર્યાદામાં વર્તાવવા માટે, જીવને પોતાનું જેના માટે આ મુમુક્ષુ આ સત્સંગમાં આવ્યો છે યાદ કરાવવું પડે. મહારાજ પણ જોયા કરતા, મહારાજ પણ વળતા, મહારાજનો અતિ શાંત સ્વભાવ, છતાંય પણ મહારાજ જોયા કરતા. જેતલપુરમાં સંતો બેઠા અને સવારની અડધી રાત સુધી કીર્તન ગાયા, અડધી રાત્રે સંતો સૂઈ ગયા, હવાર પડ્યું સંતો પ્રભાતિયા ગાવા લાગ્યા, બધા સંતો બેઠા થયા. પછી નારાયણ ધૂન, રિવાજ એવો કે સંતો જાગે ત્યાર પછી ધૂન કરતા, એ ધૂન ચાલુ થઈને એટલે મહારાજે ત્યાં જેતલપુર ગોખમાં જઈને બેઠા. મહારાજ જઈને બેઠા ત્યારે સંતો ધૂન બોલાવે, એમાં એક સ્વામી ઊંચા સ્વરે, શ્રીજી સ્વામી જેવો અવાજ હોય, એક ધૂન બોલાવતા હોય અને બાકીના બધા ઝીલતા હોય. હવે ઊંઘમાંથી ઉઠીને સંતો ધૂન બોલતા હોય તો હવે સાધુ તો કંઈ બધાય, એટલે થોડા સંતો છે ને આમ થોડું ઊંઘતા હોય, ધૂન બોલે ના બોલે. હરિચરિતાનું સાગરમાં કથા છે. એટલે પછી મહારાજ આમ જોયા કરે, મહારાજ આમ માર્કિંગ કરે, આમાં કેટલા બોલે છે કેટલા નથી બોલતા. હરિભક્તો કોઈક થોડા રહ્યા હોય સાધુ ભેગા, એને જોયા કેટલા બોલે ને કેટલા ઊંઘે છે.
અને પછી જેવી ધૂન પૂરી થઈ અને મહારાજ પછી જે ખીજાયા જે ખીજાયા, મહારાજ કે તમે આવ્યા છો અમારામાં હેત વધારવા અને અમારામાંથી હેત ઘટાડો છો, કે આવ્યા છો જાગવા અને ઊંઘો છો, સત્સંગ વધારવા આવ્યા અને તમારો સત્સંગ ઘટે છે એનું તમને ભાન નથી? એટલું બધું મહારાજ સંતોને ખીજાયા, આ ગ્રહસ્થો ઊંઘે પણ તમે ઊંઘો છો, આવું મહારાજ કેટલું બધું સંતોને એટલા બધા શબ્દો કીધા છે હરિચરણ સાગરમાં લખ્યું છે, ત્યારે મુક્તાનંદ સ્વામી ઊભા થયા, મહારાજ આ સંતોને તો તમારામાં જ હેત છે પ્રભુ, તમારા સિવાય કંઈ હેત નથી, પણ પ્રભુ આ ચાલીને આવ્યા ને એટલે અડધી રાતે પછી મોડા ઊંઘી ગયા, થાકેલા હતા પ્રભુ, એટલે તમારી મૂર્તિથી પછી આ કળતર, શરીરની કળતર છે ને તમારી મૂર્તિમાંથી વૃત્તિ તોડી નાખે મહારાજ, નહીં તો આ તો તમારા વૃત્તિના પ્યાસી છે, તમારી મૂર્તિના પ્યાસી છે મહારાજ, મહારાજ કે એટલો બધો થાક અમારી મૂર્તિને જોઈને થાક નથી ઉતરતો, એને ઊંઘીને થાક ઉતરે છે, બોલો તોય ખીજાયા, તોય ખીજાયા, ત્યારે સંતો સજાગ થઈ ગયા અને મહારાજ કે હવે ધૂન બોલો, અને પછી સંતો ધૂન બોલે છે સજાગ થઈને. શ્રીજી મહારાજ કેટલું અનુસંધાન રાખે છે, એવી રીતે મોટા પુરુષો સતત અનુસંધાન રાખે કે આ મારો છે તો આમાં મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી, ને તલ માત્ર કસર નહીં રહેવા દેવા માટે એને ક્રોધને ગ્રહણ કરવો પડે, અને એવું ક્રોધથી ગ્રહણ કરે ત્યારે જીવ હવળો ચાલે, નહીં તો એને ખબર જ હોય કે સ્વામી, સ્વામીને તો વાંધો નહીં આવે, સ્વામી બહુ ઢીલા બહુ સમજું છે, સમજી જશે, સમજ્યા ને, નહીં જઈએ તો ચાલશે, અહીંયા આગળ સેવા રાખી હોય, સેવા યજ્ઞ રાખ્યો હોય તો પછી વિચારે કે કેવા સ્વભાવવાળા સ્વામીએ બોલાવ્યા છે, કડક સ્વભાવવાળાએ બોલાવ્યા છે, થોડું વઢે એવા છે તો જવું પડશે, હા સ્વામીએ બોલાવ્યું, અને એવું લાગે સ્વામી બહુ બહુ શાંત, બહુ ડાયા, બહુ સમજું, બિલકુલ કંઈ કહે જ નહીં, કોઈને કંઈ વઢે જ નહીં, કંઈ નહીં આવે સ્વામી તો કહે, જોયું ઢીલો થઈ ગયો ને, પણ જો સ્વામી વઢવાના છે એવી ખબર પડે તો આવી જ જાય. એટલે મોટા પુરુષો હોય એનો ક્રોધ છે એ પણ જીવ માટે બહુ સારો છે, સારો છે. જીવ ઘણી રીતે ગાફલ બનતો હોય છે. સંવત 1916ની અંદર ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા થઈ, એના અગાઉ જ એક ઘટના બની ગઈ કે શિવલાલ શેઠને લગ્ન કરવા નહોતા, ભગાદોશીને લગ્ન કરાવવા હતા, એ વિધુર થઈ ગયા હતા 10 વર્ષની ઉંમરે. હવે શિવલાલ શેઠને ફરી લગ્ન કરાવવા માટે રઘુવીરજી મહારાજ પાસે કેવડાવ્યું તોય શિવલાલ તૈયાર ના થયા, ગુણાતીતાનંદ સ્વામી જોડે કેવડાવ્યું તો પણ તૈયાર ના થયા. જે સમયમાં શિવલાલની આવી સમજ નથી કે બીજી ઘરવાળી કરવી જ નહીં અને માયાના ફંદમાં પડવું જ નહીં, આટલી સમજણવાળો શિવલાલ જે સમયે હતા, એ સમયે શિવલાલને આ એક ઘટના ઘટી કે એને હરિકૃષ્ણ મહારાજ ગઢપુરમાં પધરાવ્યા અને રઘુવીરજી મહારાજની સવારી કાઢી ભાવનગરમાં. એટલે ચારે બાજુ શિવલાલ, શિવલાલ શેઠ, જે સાધુઓ સંપ્રદાયમાં મળે, ઓહો શિવલાલ શેઠને ભગાદોશીએ શું કામ કર્યું, જે સાધુન જે હરિભગત શિવલાલ શેઠને ભગાદોશીએ શું કામ કર્યું, શિવલાલ શેઠને ભગાદોશીએ કેવું મોટું કામ કર્યું, હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને રઘુવીરજી મહારાજની સવારી કાઢી. શિવલાલ શેઠ જેવો શેઠ, અંતર્વૃત્તિવાળો પુરુષ, સ્ત્રી બીજી વખત નથી પરણવું આટલો સાંખ્ય વિચારવાળો પુરુષ, ભગવાનની મૂર્તિમાં અખંડ રહેવાવાળો પુરુષ, પણ આવા આવા બધા વખાણો સાંભળ્યા ને, પૈસા, એક પૈસા, બીજી પ્રસિદ્ધિ અને ત્રીજી પ્રશંસા, આ ત્રણ વસ્તુ માણસને પોતાનો રસ્તો ચૂકાવી દે છે. પૈસા મળે, પ્રસિદ્ધિ મળે અને પ્રશંસા મળે, આ ત્રણ એવા છે કે સારામાં સારો ઊંચામાં ઊંચો લેવલનો ભગત હોય ને, ઊંચામાં ઊંચા લેવલનો સાધુ હોય ત્યાંથી એને નીચે લાવે. આ ત્રણેવ પોઈઝન છે, પૈસા, પ્રસિદ્ધિ અને પ્રશંસા. અને ત્રણેવ પોઈઝન પીવા દરેકને 99% સારા લાગે. એક જ પર્સન્ટ એવો સજાગ આત્મા હોય કે જે પૈસાથી, જે પ્રશંસાથી અને જે પ્રસિદ્ધિથી બીતો હોય, આ ત્રણથી બીવાવાળો કોઈક જ હોય અને જે બીતો હોય એ જ પુરુષોત્તમ નારાયણ સુધી સંપૂર્ણ રીતે પહોંચી શકે. આ ત્રણમાંથી એકમાં તો ફસાય જ. શિવલાલ શેઠને પ્રશંસા બહુ થઈ ને એટલે શિવલાલ શેઠને એમ ચક્કર ચડી ગયા. જેને રાત દિવસ મૂર્તિ સાંભળતી એ શિવલાલ શેઠને એવું થવા લાગ્યું, વાહ વાહ શિવલાલ વાહ,
હું કામ કર્યું તે જોતો ખરો, ગઢપુરમાં જાય તો બધા સાધુ તારા વખાણ કરે, વરતાલ જાય તો તારા વખાણ કરે, જૂનાગઢમાં તો વાત જ હું કરવી, બધાય જે મળે શિવલાલ શેઠ, શિવલાલ શેઠ, શિવલાલ વાહ, શિવલાલ વાહ. અરે રઘુવીરજી મહારાજની સવારી કાઢી ભાવનગરના બધાય હરિભક્તો કે વાહ શિવલાલ, વાહ શિવલાલ, વાહ શિવલાલ. શિવલાલને મૂર્તિ સાંભળતી એ માનસી કરવા બેહે, એને બધા વખાણ સાંભળે. ધ્યાન કરવા બેહે, ઓહો ઓલા સ્વામી મળ્યા હતા એ કહેતા હતા વાહ શિવલાલ શેઠ તમારી હમજન જબરી, ઓલા ભગત મળ્યા હતા એ કહેતા હતા વાહ શિવલાલ તમે કામ બહુ મોટું કર્યું. માનસી કરવા બેહે, ધ્યાન કરવા બેહે, માળા કરે તો માળા કરતા કરતા થોડી વાર સ્વામી એન સ્વામી એન થાય, પછી તો ઓલી વાહ શિવલાલ, વાહ શિવલાલ, વાહ શિવલાલના કુળને આ બધા જે વખાણની એ જ સાંભળે. અઘરું છે હા, પ્રશંસામાં ના લેવાવું બહુ અઘરું છે, તો જ ના લેવાવાય. ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પારકા છે ઘરેના, મોટાના આ પેલા ગુણ તે છે તેનાથી આપનું શોભે છે. બહુ અઘરું છે. અહીંથી અમે કથા વાર્તા કરતા હોય ને તમે પાંચ વખાણ કરો ને, અને જો ધ્યાન ના રાખે તો માનસી પૂજામાં એ જ આવે ઓલા ભગત કહેતા હતા સ્વામી પણ બહુ સરસ. જે કાંઈ સારું કરીએ, કથા કરીએ, કંઈક વ્યવહાર સારો કરીએ, કંઈક સેવા સારી કરીએ, આપણી પ્રશંસા છે એ જો પચાવતા ના આવડે તો એ આપણું પોઈઝન છે. પુરુષોત્તમ નારાયણથી કરોડો ગાઉનું છેટું કરવા માટેનો એક એક પહાડ છે, પહાડ છે. પ્રશંસાને જો પચાવતા ના આવડે તો એના માટેની હોજરી હમજન રૂપી બહુ પાક્કી જોઈએ. એમાં દોષ સતત જોવો પડે કે આ મારી પ્રશંસા નથી, આ તો દોષ છે, આ તો ભગવાન મારી આ હૃદયમાં રહીને પરીક્ષા કરે છે મારી પ્રશંસા કરીને, કે હું પ્રશંસાને ચાહું છું કે પુરુષોત્તમને ચાહું છું. કોઈ પાંચ જણ આપણા વખાણ કરે ને, મોટું ભગત, બહુ સારા ભગત ને, બહુ મોટા ભગત ને, વચનામૃત બહુ સારું આવડે ને, ધર્મ નિયમ પાકા પાડો ને, આવું કરે ને, ત્યારે એવું સમજવું કે આ પાંચ જણા છે ને એમાં રહીને પુરુષોત્તમ મારી પરીક્ષા કરે છે કે તને પ્રશંસા વાલી લાગે છે કે પુરુષોત્તમ વાલા લાગે છે. એ પુરુષોત્તમ નારાયણ જ એના હૃદયમાં રહીને કે નાખો પાસા નાખો, અને તોય ભગવાનનો ભગત કે હું નહીં ચૂકું હા મહારાજ, તમે ભલે મારી પ્રશંસા પણ મારું છે જ નહીં, હતું જ શું, એવું વિચારે તો વાંધો ના. પણ શિવલાલ શેઠ જેવન ધક્કો લાગ્યો, આપણી તો વાત જ શું કરવી, જે આખા બોટાદને હળગાઈ દેતો, ભગા દોશીને હળગાઈ દેતો અને આખા બ્રહ્માંડની રાખ કરીને ઉપર ધ્યાન કરવા બે, તો એ શિવલાલને ધક્કા લાગ્યા. બોલો તો આપણે તો રાખ કાંઈ થયું જ નથી, આપણને તો ધક્કા જ ધક્કા લાગે. એટલે આપણી તો ઓછી પ્રશંસા થાય, ઓછી પ્રસિદ્ધિ થાય અને આપણી પાસે ઓછા પૈસા આવે એ જ સારું છે, બાકી માર્ગ ચૂકવી નાખે. શિવલાલ શેઠને બસ ફેર ચડી ગયો, પછી તો ગુણાદિતાનંદ સ્વામી પાસે ગયો અને સ્વામીને દંડવટ કરે, પણ સ્વામીને દંડવટ કરે ને તો હાવભાવ બદલાઈ ગયા. અને મોટા સાધુ તો એક્સરે મશીન જેવા, આખું કાઢ નાખ્યા આનું જજમેન્ટ્સ. સ્વામીએ સીધું જ કીધું, શિવલાલ તારા મનમાં તું એમ જાણે છે કે તે ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને ભાવનગરમાં રઘુવીરની સવારી કાઢી તે બહુ મોટું કામ કર્યું, એવું જાણે તું? તારા જીવ બાજુ જોઉં છું તો અડધો સત્સંગ છે. સ્વામીએ ક્રોધ કર્યો ત્યાં, તારા જીવ બાજુ જોઉં છું તો અડધો સત્સંગ છે, આ લોકોના શબ્દ સાંભળી સાંભળીને તારો જીવ સોરાઈ ગયો છે, તારા વખાણ સાંભળી સાંભળી અને તે એ શબ્દોને એટલા બધા અંદર નાખી દીધા છે કે જે જ્ઞાન મેં નાખ્યું હતું એ જ્ઞાન તો ઉલટી થઈને બહાર નીકળી ગયું છે, હવે પાછો મારી ભેગો રહીશ, કેટલા મહિના, છ મહિના ભેગો રહીશ ને વાતો સાંભળીશ ત્યારે આ બધું નીકળશે. ત્યારે શિવલાલ કે સ્વામી કસર ટાળજો, આ કેટલી મોટી વાત, નહીં તો એમ થાય આખો સંપ્રદાય મારી કિંમત કરે છે, એ ગુણાદિતાનંદને જ ખબર નથી કે હું કેવો છું, આ જીવને આવો પ્રોબ્લેમ થઈ જાય. જીવને પ્રોબ્લેમ કેવો થાય કે જે મહાપુરુષે એને ઘડી ઘડીને તૈયાર કર્યો એ મહાપુરુષને એમાં કસર લાગે ને એને રોકે ટોકે હવે આખી દુનિયા એના વખાણ કરવાની શરૂ કરી દે ને. આજે અમે આવ્યા હોય ત્યારે હાવ પથ્થર જેવા હોઈએ, પછી મોટા પુરુષે આમ ઘડ્યા હોય, ધર્મ શીખવાડ્યો, ભક્તિ શીખવાડી, વૈરાગ શીખવાડ્યો, જ્ઞાન શીખવાડ્યું, વિવેક શીખવાડ્યો, બધું શીખવાડ્યું, આપણને સત્સંગમાં શોભે એવા બનાવ્યા, આપણી અંદર રહીને સત્સંગનું પોષણ કંઈક કરતા હોય એ બધું કરાવે, લોકોને આપણી અંદર ભાવ થાય એવું બધું બતાવે
અને પછી એ આપણને રોકે ટોકે ત્યારે સારું એમ થાય કે આ બધાય મને સમજે છે પણ મારા ગુરુ જ મને નથી સમજતા, બાકી બધાય સમજે છે, આ બધાને ખબર છે હું કેવો છું, જ નથી ખબર ગુરુજી નથી ખબર હું કેવો છું. બોલો, જેને બધી ખબર છે આ જીવને એવી વિપરીત ભાવના થઈ જાય કે એને ખબર નથી હું કેવો છું બાકી આખા જગતને ખબર છે, આવી મૂર્ખામી કરે. એટલા માટે મહારાજ બહુ વિચારીને કહે છે કે ભગવાનના ભક્ત મુમુક્ષુએ કોઈ મોટા સાધુ જ્યારે ખીજાય અને ક્રોધ કરે ત્યારે એનો અવગુણ લેવો નહીં, એને વિશે કોઈ એવી કલ્પનાઓ કરવી નહીં કે શ્રીજી મહારાજે ક્રોધનો નિષેધ કર્યો ને આ મોટા પુરુષો કેમ કરે છે. મહારાજે પહેલાં લાલ બત્તી એટલે બતાવી કે મોટા પુરુષો ક્રોધ કરે તેને ટાળવાની જરૂર નથી, એ તો ગ્રહણ કરેલું હોય, એ તો જેદી મૂકવું હોય ને આ કપડું ઉતારીને આમ મૂકો ને એમ મૂકી દે, એને ખાલી એટલો સંકલ્પ કરવાનો કે મહારાજ આજ દિવસ સુધી આ તમારું ખેતર હતું, તમારા ખેતરના છોડ હતા, મારાથી થયું એટલું મેં જતન કર્યું, હવે આ તમને સુપ્રત કરું છું, આટલો જ સંકલ્પ કરીને પડતું મૂકે ને તે દી એ મોટા પુરુષો તમે કપડાં કાઢીને નાચો ને તો તમને જોવાય ના આવે ને કહેવાય ના આવે, એટલા નિસ્પૃહી થઈ જાય. મોટા પુરુષો એટલે શું ચીજ છે એ તો જેને હૃદયથી અનુભવી હોય એને જ ખબર પડે. શ્રીજી મહારાજ કહે છે જેની સ્થિતિ વર્તાલના 11મામાં મહારાજ કે દીનાનાથ ભટ્ટને પ્રશ્ન પૂછે છે કે મોટા પુરુષમાં મોટા પુરુષ સરખી સ્થિતિ થયા વિના એનો મહિમા જણાતો નથી, અને એનો મહિમા જણાતો નથી ત્યાં સુધી સ્થિતિ થતી નથી. મોટા પુરુષો અહીં છે અને આપણે અહીં છીએ, હવે પ્લેન તમે ઉપર જતું હોય તો કેવડું લાગે નીચેથી, નાનું લાગે ને, પણ ખરેખર પ્લેન નાનું છે, નાનું નથી પણ તમે અહીં છો એટલે પ્લેન નાનું લાગે છે. તો પ્લેન જેવું છે એવી ખબર ક્યારે પડશે, જ્યારે પ્લેન જેટલી ઊંચી સ્થિતિ થશે ત્યારે. અહીં જઈને જોશો તો પ્લેન કેટલું છે ખબર પડશે કે આને નીચે આવવું પડશે તો ખબર પડશે જેવું છે એવું, પણ અહીંથી જોવાવાળાને કેમ ખબર પડે આ કેવડા છે. એમ મોટા પુરુષો અહીં છે અને જીવ અહીં છે, હવે આની સ્થિતિ થયા વિના એને આ મહિમા જણાતો નથી આ કેવડા મોટા છે, અને મહિમા જ્યાં સુધી જણાતો નથી ત્યાં સુધી એની સ્થિતિ થતી નથી, એવો પ્રશ્ન છે વિરોધાભાસવાળો વર્તાલના 11મામાં. અને ત્યારે એનો મહારાજે જવાબ આપ્યો છે સત્પુરુષના વિશે દ્રઢ પ્રીતિ એ જ એનો મહિમા જાણ્યાનું અને એની સ્થિતિ થયાનું કારણ છે, સાક્ષાત પરમાત્માના દર્શન થયાનું પણ એ જ કારણ છે, આત્મદર્શન થયાનું પણ એ જ સાધન છે દ્રઢ પ્રીતિ. દ્રઢ પ્રીતિ હોય ને પછી આગળ આમના મહારાજ કહેશે એટલે મોટા પુરુષો જ્યારે કંઈ ક્રોધ કરે ત્યારે એનો અવગુણ ના લેવો, એને વિશે કોઈ વાતો એપ્લાય ના કરવી કે આમાં ભાવર જેવું થયું, દીપડા જેવું થયું, વાઘ જેવું થયું, બધું એ આપણી માટે છે મોટા પુરુષો માટે નથી. એટલે શ્રીજી મહારાજે લાલ બત્તી બતાવી, કારણ કે આ મુમુક્ષુ મહારાજને ખબર હતી આ 22મી સદીના પાછળ આવશે ને બધું એપ્લાય બધું હરખું જ કરશે, અને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી, એને દેહદર્શી હોય એ પોતા જેવા જાણે કે લો હું વાત વાતમાં ગુસ્સો થઈ જાઉં છું આય થઈ જાય છે, મને ખાવાની ઈચ્છા થાય એમને ખાવાની ઈચ્છા થાય, મને જોવાની ઈચ્છા થાય એમને જોવાની ઈચ્છા થાય, ભાઈ એની જોવાની ઈચ્છા એનું પોતાના અર્થે કાંઈ ના હોય, એને બીજાને અર્થે હોય, બીજાને અર્થે હોય, બીજાના જીવને બળ મળે એટલા માટે હોય એવું હોય. ગુરુજી કેટલી વખત કેટલાય સંતોને વઢે, પાર્ષદોને વઢે, વઢવું પડે ને, સદગુરુ છે ને વઢવું પડે, કહેવું પડે, ખીજાવવું પણ પડે, મૂરખ પણ કહે કદાચ, મૂરખ પણ કહી દે, પણ કોઈ નાનો હોય તો પ્રસાદી પણ પડી જાય, એવું પણ થાય નાનો હોય બહુ ઉંમરમાં તો પ્રસાદી પડી જાય, પણ એને ગુરુજી અડધી રાત્રે જેને ગુરુજી વઢ્યા હોય, જેને એનો પ્રસાદ મળ્યો હોય એને ગુરુજી અડધી રાત્રે દંડવટ કરવા જાય, એને ખબર પણ ના હોય ગુરુજીએ મને દંડવટ કર્યા. મોટાની સ્થિતિ બહુ અલૌકિક હોય છે, આ જગત જે દ્રષ્ટિથી જોવે છે ને મોટા પુરુષ ઓળખાતા જ નથી. તમે એની ભેગા રહો ને રાતને દિવસ એની ભેગા એની બાજુમાં પથારી કરો ને મોટા પુરુષ એટલે અકળ પુરુષ, કોઈ દી ઓળખાય નહીં, એ પોતે જ નક્કી કરે કે હું ઓળખાવાને તે દી ઓળખાય છે. ને જેથી મોટા પુરુષનો ભેદ જેને ખુલી ગયો પુરુષોત્તમ નારાયણનો ભેદ એને ઓટોમેટિક ખુલી જ જાય. એકને એક બે જેવી વાત છે, તમે એક ચાવી જો હરખી લાગી ગઈ તો બધી ચાવી ખુલી જાય, એક બટન જો હરખું બંધ થયું તો બધા બટન હરખા થઈ જાય. સદગુરુ રૂપી બટન જેનું હરખું બંધ થયું એને પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદ સુધીના બધા બટન હરખા બંધ થઈ ગયા, પણ જો એક જ બટન અવળું દેવાયું તો બધું અવળું થઈ જાય. આને તો વિવેક નથી, જ્યાં તે આમ તેમ બોલી નાખે આપણને વઢી નાખે, અરે 25 માણસ વચ્ચે થોડું વઢવું જોઈએ. લો પહેલાં હું નવો આવ્યો હોઉં
અને નવો નવો હો ને ગુરુજી મને વઢતા હોય, હો માણસ વચ્ચે વઢે તો મને વાંધો ના આવે, પણ આવું આપણે લાઈવ કથા કરતા થઈ જઈએ, પાંચ જણને વળી એના ઘરનો ઉપદેશ આપતા થઈ જઈએ, પાંચ આપણને પૂછીને કામ કરતા હોય, પાંચ આપણી સલાહ લેતા હોય, બરાબર. આ નિકેત ભગત અમારે જોર્જિયાથી આજ એમનો ફોન આવ્યો, લગ્ન કરવાના હોય તો એ કે આ તારીખો પણ હજુ ક્યાંય બહાર નથી પાડવી, પહેલાં ગુરુજીને સંતોન પૂછવાનું ને કે હા તો પછી બહાર પાડવાનું. લો આવા હોય, એવું બધું પૂછતા હોય, કોઈને કાંઈ ધંધાનું હોય ને પૂછતા હોય, કોઈને વળી ગુરુજી કીધું હોય ને પૂછતા હોય, અને પછી સારું 25 માણસ વચ્ચે આપણને સીધું કહી દે મૂરખનો જામ છો, અને ત્યારે સારું સ્વામીને થાય ખરું હા કે ગુરુજીને વિવેક તો હોવો જોઈએ કે ક્યાં કેવું. એ જે સંકલ્પ એ કલ્યાણને બગાડવાવાળો છે, એવો સંકલ્પ ન થાય. એટલા માટે અહીં શ્રીજી મહારાજ કહે છે કે મોટા પુરુષ પ્રત્યે એટલી દિવ્ય બુદ્ધિ દ્રઢ કરવી કે આપણને કદાચ 1000 ને લાખ માણસની વચ્ચે આપણને ગમે એવું એને વર્તાવવું હોય ને ગમે એવું કરવું હોય ને ગમે એવા ક્રોધે કરીને આપણને ક્રૂર વચનો કહેવા હોય, પણ એની ક્રૂરતામાં પણ એની ક્રૂરતા જેવું દેખાતું હોય, એના કાંટા જેવા વચન કહેવાતા હોય, પણ યાદ રાખો ગુણાતીતાનંદ સ્વામી કે આવા સાધુ છે એ કાંટાની પથારીમાં હુવારે ને તો એ ધામમાં લઈ જાય, અને બીજા તો મસરૂના ગાદલામાં હુવડાવે ને તો નરકમાં નાખે. એવા એટલો નિર્ધાર હોવો જોઈએ કે જેને આપણે મોક્ષના દાતા માન્યા હોય, જે કોઈ મહાપુરુષ પાસે આપણે કલ્યાણ માન્યું હોય, આપણને કદાચ કાંટા જેવા તીખા બાણ જેવા વચનો રાત ને દિવસ નિરંતર મારે તો એ સમજવાનું કે આ કાંટાની પથારીમાં મારું ધામ છે, અને કોઈ કદાચ વખાનરૂપી મસરૂના ગાદલા પાથરીને અંદર હુવાડી દે ને અને ચરણચંપી કરે ને તો એ માનવાનું આ મને નરકમાં નાખી દેશે. મસરૂના ગાદલા એટલે વખાન, રાતને દિવસ તમારી મોહબત રાખે, રાતને દિવસ તમે બહુ હારા કરીને મસરૂના ગાદલા પાથરીને હુવડાઈ રાખે મરે. કેટલાય આ સત્સંગમાં એવા છે કે જેને કઠણ વાત કોઈ દી કહી જ નથી શકાતી ને કોઈ દી સાંભળી જ ના શકે. બોલો, એને એમ જ કહેવું પડે તમે બહુ મોટા ભગત અમારે તો આ, એટલે એના વખાણ જ કર્યા કરવા પડે, તમારે રાતને દિવસ એના વખાણ જ કરવા પડે. એવા મસરૂના ગાદલામાં હુવાની ટેવ પડી ગઈ હોય હે, પછી જો કોઈ એને કઠણ વચન કહી દે આ શિવલાલ શેઠ જેવા આ કાંટાની પથારીઓ પર ઊંઘી ગયા, ત્યારે એ શિવલાલ શેઠની કથાઓ આજ થાય છે. ગુણાદેવાનંદ સ્વામીના કાંટાની પથારીઓ પાથરી એને કોઈ દિવસ એને એવો વિચાર ના આવ્યો કે આવડો મોટો ભગત અને મેં આટલું મોટું કામ કર્યું મને આવું કીધું. આખો સંપ્રદાય વખાણ કરે અને એક ગુણાદિતાનંદ સ્વામી એની નિંદા કરે કે તારો અડધો સત્સંગ, આખો સંપ્રદાય કે આવો ભગત નથી જોયો, અને ગુણાદિતાનંદ સ્વામી કે તારો જીવ અડધો સત્સંગી છે. આવું થાય ને ત્યારે બરાબર આમ તીર વાગવું કે ના મોટા પુરુષ કહે છે બરાબર કહે છે એ વાત અઘરી છે. આખો સત્સંગ એક બાજુ પર આવું કે મોટા પુરુષ આવું કે ને ત્યારે પ્રોબ્લેમ થાય, ત્યારે થાય મોટા પુરુષ નથી સમજતા, પણ ત્યારે પણ એટલે મોટા પુરુષોનો જે ક્રોધ છે એ પણ જીવના કલ્યાણ અર્થે છે. માટે એને કંઈક રિસ્ક કરીને કયા વિનાનું કેમ ચાલે, એવા માર્ગમાં મોટા સાધુ પ્રવર્ત્યા હોય તેને આશરીને હજારો માટે એવી રીતે ક્રોધ થાય તે ઠીક, એમાં કાંઈ બાદ નહીં. એટલે મોટા પુરુષો ક્રોધ કરે તો એનો વાંધો નહીં, મહારાજે ચોખ્ખું કહી દીધું, એને છૂટ આપી દીધી. હા, પાછા કોઈ બની બેઠેલા મોટા પુરુષો ના જોઈએ. હા હા, પાછા આમાંથી કેવું ગ્રહણ કરે, હું મોટો પુરુષ જ છું ને, પણ એ તો મોટા કાંઈ થવાતું નથી. આ સત્સંગમાં વર્ષો કાઢવાથી મોટા નથી થવાતું, આ સત્સંગમાં 5 શાસ્ત્ર વાંચવાથી મોટા નથી થવાતું. મોટા પુરુષો એટલે પુરુષોત્તમ નારાયણ સાથે ફેસો ફેસ, જેને પુરુષોત્તમનું મોઢું જોયું છે, જેને પુરુષોત્તમની આંખો જોઈ છે, જેને પુરુષોત્તમારે વાતો કરી છે, હા, જેને પુરુષોત્તમના ચાવેલા પાનબીડા મોઢામાં લીધા છે, જેને પુરુષોત્તમનો સ્પર્શ કર્યો છે આ દેહે કરીને. પેલી કડી છે ને, કઈ કડી છે કહો? શ્રીહરિના શબ્દ સાંભળ્યા છે એના એ જ બે કાન, પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો છે તેની તે ત્વચા નિદાન. જે પ્રગટ પ્રભુના પ્રેર્યા થકા ચાલ્યા છે જે હચરન, તેના તે બે પાવ છે એવા સંત તે સુખ કરન. એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો તે વિના પાર પડશે નહીં. બીજા ગુણવાન તો ઘણા મળશે,
નહીં મળે હરિ ના મળેલ. બીજા ગુણવાન તો બહુ મળશે, બહુ મળશે, ગુણોવાળા સદગુણી તો બહુ મળશે સાધુઓ, સદગુણોના ભંડાર સાધુઓ તો બહુ મળશે. બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરિ ના મળેલ. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. ગુણવાનો જેમાં ગુણ હોય એવા મળવા કંઈ અઘરા નથી, એવા તો મળી જાય. સારું કહેતા હોય, સારી કથા કરતા હોય, સારું ગાતા હોય, સારું આયોજન કરતા હોય, સારો વ્યવહાર સાચવતા હોય, સારી રીતે બોલાવતા હોય, તપ કરતા હોય, ભજન કરતા હોય, એવા સદગુણોવાળા બહુ મળે. પણ નહીં મળે હરિ ના મળેલ. પણ જેને ભગવાનનો ભેટો થઈ ગયો હોય, એક સાધન દશાવાળો હોય, એક સિદ્ધ દશાવાળો હોય, એક પુરુષોત્તમનો મોકલેલો હોય, એક પુરુષોત્તમને પામવા મથતો હોય, પણ જે મોકલેલો છે, જે સિદ્ધ દશાવાળો છે, જે વડવાનળ અગ્નિ જેવા ને વીજળી જેવા વર્તાલના ત્રીજા વચનામૃત પ્રમાણેના સત્પુરુષો છે, એવા સત્પુરુષોની વાત છે. આ સાધન દશાવાળા માટેની વાત નથી. જે પોતે હજુ સાધનમાં પ્રવર્તેલો છે એને કંઈ ક્રોધ ગ્રહણ કરવાની જરૂર નથી. એને તો શાંત સ્વભાવે વર્તવું, પોતાથી થાય એટલી હિતની વાત કોકને કહેવી અને તરત બહાર નીકળી જવું, એના ગુણદોષમાં ક્યાંય પડવું નહીં. પણ જે મહાપુરુષો છે, જે ભગવાનના સંકલ્પથી જ આ પૃથ્વી પર છે, જે ભગવાનના મોકલ્યા જ આ પૃથ્વી પર આવેલા છે, જે ભગવાનના સંકલ્પથી જ અહીં દેખાય છે, જેને જન્મતા પહેલાં પણ પુરુષોત્તમનો સંબંધ હતો અને જન્મ્યા પછી પણ પુરુષોત્તમનો સંબંધ અખંડ છે, એવા મહાપુરુષોની આ વાત છે. જેવા તેવાની વાત નથી. જેવો તેવો તા કરવા જાય ને તો ફસાઈ જાય. આ જાળ એવી છે, આ મોટા પુરુષોની જાળ એવી છે કે આપણી તાકાત એવી હોય ત્યાંથી લઈને જે આવ્યો હોય ને એ જ આ તાકાતમાં જઈ શકે, બીજો જવા જાય તો ફસાઈ જાય. મોટા પુરુષોનું કાર્ય છે એ મોટા પુરુષ જ કરી શકે, સામાન્ય જીવનું કામ નથી. માટે મોટા પુરુષને ક્રોધ કર્યા વિના કેમ ચાલે? રાખવાની શિક્ષાના અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે તો મર્યાદાનો ભંગ થતો જાય, માટે એ જીવનું સારું ન થાય. માટે એવી રીતે ક્રોધ થાય તે ઠીક, એમાં કાંઈ બાદ નહીં. કેમ જે એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશરીને હજારો માણસ રહ્યા હોય તેને કાંઈક રિસ્ક કરીને કયા વિનાનું કેમ ચાલે? એને કયા વિનાનું કેમ ચાલે? મહારાજ પોતે જ કહે છે, બોલો કેટલું ઉપરાનું લે છે મોટા પુરુષનું મહારાજ, કેટલું ઉપરાનું લે છે? એને ક્રોધ કરવાની છૂટ આપે છે, એનું પાછું ઉપરાનું લે. એને ક્રોધ કર્યા વિના કેમ ચાલે? કરવો જ પડે એને મહારાજ કહે, કારણ કે મહારાજને કરવો જ પડતો, મહારાજને વઢવું જ પડતું. મહારાજના ખીજાવાના પ્રસંગો કેટલા બધા છે, અને સાધુને સૌથી વધારે ખીજાતા, કારણ કે આ ગ્રહસ્થો તો ક્યારેક આવે, સાધુ તો રોજ રાત દી ભેગા, એટલે ખાવાનું એનો જ વારો આવે, ખીજાવાનું એને જ આવે. આજ ગુરુજી ગ્રહસ્થને કેટલું ખીજાય, ખીજાય તો અમારે જેવાને જ ખીજાય ને, તમને શું ખીજાય? તમે આવો, સવારે આવો ને સાંજે આવો, પાંચ દંડવટ કરો, જય સ્વામિનારાયણ ગુરુજી, હાલો હાલતા થઈ ગયા. પણ રાત દાડો પ્રસંગ અમારે પડે, રાત દાડો આવે તો અમારે જ આવે, જે આવે. એટલે ભગવાન ને ભગવાનના મહાપુરુષો, ભગવાન એ મોટા પુરુષોનું ઉપરાણું લે છે કે એને ક્રોધ કરવો જ જોઈએ આપણા હિત અર્થે, અને ક્રોધ તો ત્યારે ન થાય. હવે મહારાજ આગળ વાત કરે છે કે એ મોટા પુરુષોનો ક્રોધ ના કરવો હોય તો ક્યારે ના થાય, એ વાત આપણે આવતીકાલ સાંભળશું. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિ કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તો, બધાએ ઉત્સવ માટે ડ્રેસ કરાવવાના હોય એ ડ્રેસ, ખાસ વ્હાઇટ લેંગા જેવા પુરુષો, બહેનોના જે ડ્રેસ કોડ હોય એ બધા બહેનો થકી જાણી, બહારના સ્ટેટવાળા બધાએ ભાઈઓ બહેનો બધાએ ડ્રેસ કરાવજો. ઉત્સવની ખૂબ સુંદર હવે તૈયારી અહીં ચાલુ થઈ ગઈ છે, અને સાથે સાથે યુથ શિબિર પણ છે, છોકરાઓની શિબિર 31 જુલાઈ અને 1 ઓગસ્ટ. તો એ યુથ શિબિરની અંદર પણ તમારી આજુબાજુમાં બાળકો હોય, બાલિકાઓ હોય, યુવાન હોય, યુવતીઓ હોય, કે જેને ગુજરાતી નથી આવડતું, અંગ્રેજી જ આવડે છે, એના યુથ શિબિરની અંદર ભાગ લેવા માટે બધાય ભક્તો ખાસ બધાને અનુરોધ કરજો. તમારા બાળકોને પણ લઈને ખાસ એ શિબિરમાં આવજો. અંગ્રેજીની અંદર એ શિબિરની અંદર બાળકોને ખૂબ સુંદર જ્ઞાન મળશે, તો આની પણ બધાય ભક્તો નોંધ રાખજો. હરિ કૃષ્ણ મહારાજની જય.